નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદિકુંજ ચેનલમાં તમે જો આ ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વૈદિકુંજ ચેનલ પર પહેલી વાર આવી ચેનલ છે સબસે ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે પરિપત્ર આવે એ શિક્ષણ જગત માટે ઉપયોગી બની તમામે તમામ માહિતી ચેનલ રૂપાત કરવામાં આવશે તો ચેનલ છે સબસે ક્રમ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયો વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરે ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ટાટ પરીક્ષા ફરી ઉજવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે લેટેસ્ટ અપડેટ આવી આજે આવી આવીને ટૂંક સમય પહેલાં કે ટાટ પરીક્ષા ફરી ઉજવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા શું શું છે રજૂઆત એ સંપૂર્ણ બાબતે આપણે વિડીયોમાં જોઈશું વિડીયો એન્ડ સુધી બનાવજો વિડીયો ગમે તો વિડીયો લાઇક અવશ્ય કરી દેજો મિત્રો વાત કરવાની છે તે પહેલાં મિત્રો તમે આ જો એકવાર અવશ્ય જોઈ લેજો મિત્રો કાયમી ભરતીની વાત લોલીપોપ કે એક શું કે કાયમી શિક્ષક ભરતી થવાની છે મિત્રો ગઈકાલે જી ટ્વેન્ટીમાં જે શિક્ષક મંત્રી શ્રી કુબીભાઈ ડિંડોર સાહેબ પોતે કહ્યું કે કાયમી ભરતી પંદર જૂન આવવાની શું ખરેખર આવવાની છે કે લોકસભાની ચૂંટણી આવવાની છે તેના કારણે કહ્યું છે તેના એ પણ વિડીયો બનાવેલી છે એ પણ વિડીયો અવશ્ય જોઈ લેજો તે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો વાત છે અહીંયા કે દિવ્યાંગ બાળકોના વિશેષ શિક્ષકોની ટાટ ફરી યોજવાની રજૂઆત કરવામાં આવી છે મિત્રો એજ્યુકેશન રિપોર્ટરમાં દિવ્યાંગ સ્કૂલના એસોસિયલ શિક્ષકોની જગ્યાઓ પર ભરતી માટે પ્રથમવાર ઉજાયેલી ખાસ શિક્ષણ સ્પેશિયલ ટાટમાં માત્ર એકસો નેવું ઉમેદવારો પાસ થયા છે આમ ખાસ શિક્ષક અભિયોગ્યતા કસોટી નિયમો સુરક્ષા આપવાની માંગ ગુજરાત ગુજરાત સ્પષ્ટ સોસાયટીએ સમાજ કલ્યાણ વિભાગ નિમા વિભાગમાં સચિવ સમક્ષ કરી છે જેમાં બે ત્રણ વર્ષમાં સ્પેશિયલ એટલે કે ખાસ અભિયોગ્યતા કસોટી પાસ કરવાની બાબતરી આપી તે ઉમેદવારો ભરતીમાં સામેલ કરવાની માંગ ફરી એકવાર મિત્રો ઉઠી છે કે દિવ્યાંગ બાળકોના માટે ટાટ પરીક્ષા ફરી ઉજવવામાં આવે મિત્રો આવીને અપડેટ માટે ચેનલ સબસે ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ